વલસાડ લોકસભા બેઠકના કોંગ્રેસી ઉમેદવાર અનંત પટેલને વાસદાના ક્ષત્રિય સમાજના આગેવાનોએ રૂબરૂ બોલાવી મુલાકાત કરી સમર્થન આપ્યું હતું. સમગ્ર રાજ્ય અને દેશ પરના ક્ષત્રિય સમાજમાં રાજકોટના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રના માજી મંત્રી પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ સામે કરેલા નિવેદન બાબતે આક્રોશ વ્યાપ્યો છે અને આ નિવેદન બાબતે ક્ષત્રિય સમાજની માંગ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી દ્વારા પગલા લેવામાં ન આવતા હવે અન્ય લોકસભા બેઠકો ઉપર પણ ક્ષત્રિય સમાજના લોકો ભાજપનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે વલસાડ લોકસભાના ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસી ઉમેદવાર અનંત પટેલને વાસદાના ક્ષત્રિય સમાજના આગેવાનોએ રૂબરૂ બોલાવી તેમનું સ્વાગત કર્યું હતું અને આ વખતે ક્ષત્રિય સમાજ અનંત પટેલની સાથે રહેશે એવી ખાતરી આપી હતી. અનંત પટેલ દ્વારા પણ ક્ષત્રિય સમાજના ન્યાય માટે અનંત પટેલ પણ તેમની સાથે છે તેવી ખાતરી આપવામાં આવી હતી. વાસદા તાલુકા ક્ષત્રિય સમાજ અને અન્ય વર્ણો પણ અમે અનંતભાઈ પટેલને અમારો સંપૂર્ણ સહયોગ સમર્થન આપીએ છીએ. એ એના માટે કે અમે વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા, અમારા બાપ દાદા અને મારા ફાધર પણ વર્ષોથી ભાજપમાં જ હતા ને અમે પણ વર્ષોથી, પણ અમારી એક જ માંગ હતી કે તમે એક રૂપાલા સાહેબની ટિકિટ જો હટાવી નહીં શકતા હોય ને સમગ્ર 70 લાખ રાજપૂતો ક્ષત્રિયોનો એ નથી કરી શકતા તો પછી અમારે એની ભાજપ સાથે રહેવાની કોઈ જરૂર નથી ને અમારું કોઈ માન નથી તો જ્યાં અમારું સન્માન નહીં હોય ત્યાં અમારે કોઈ જરૂર નથી. એટલે અમે અનંતભાઈ ને સંપૂર્ણ સહયોગ આપીએ છીએ. જય માતાજી, જય ભવાની. આજે વાંસદા ક્ષત્રિય સમાજ આખું અનંત પટેલ સાહેબને સમર્થન આપે છે, કારણ કે અમારી કોઈ પણ માંગણી BJP વાળા સ્વીકારવા તૈયાર નથી. અમારી એક જ માંગ હતી તે પણ એ લોકો સ્વીકારતા નથી, જે માટે સમસ્ત વાંસદા રાજપૂત સમાજ અનંત પટેલ સાહેબને સમર્થન આપે. રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી.